ગરના ગ સુધીના મૂળાક્ષર શીખી ગયા છો। તો આજે હું તમને શીખવીશ ચ ચકલીનો ચ, પરંતુ તેની પહેલા આપણે ક થી ગરના ગ સુધીના મૂળાક્ષર બોલીશું અને હું અહીંયા લખીશ। તો ક કમળનો ક, ક કમળનો ક, ખ ખલનો ખ, ખ ग गणपति नो ग, ग गणपति नो ग, अने हवे ग गर नो ग, ग गर नो ग, अने हवे आपणे शीखवानुं शुं छे, च चकली नो च, च चकली नो च। आ बे ग छे बोलवामां ग बोलाय छे पण लखवामां अलग छे। आ ग पण अलग छे अने आ ग पण अलग छे। बोलवामां बंने ग छे पण लखवानी अंदर बंने अलग अलग छे, ते तमारे ध्यान राखवानुं। क ख ग ग अने च। तो आजे आपणे शुं शीखीशुं? चकलीनो च। शुं शीखीशुं? चकलीनो च। पहेला अहींया हुं तमने डॉट द्वारा शीखवीश, तो अहींया आपणे चकलीनो च शीखीशुं। तो मैं यह चकली नो च करी डॉट द्वारा। हवे शू करीशु? पहला अर्धगोल करीशु। शू करीशु? अर्धगोल करीश। पछी नानकडू गोल करीश। शू करीश? नानकडू गोल करीश। अने पछी नानू अर्धगोल करीशु। शू करीशु? अर्धगोल करीशु। अने पछी दादानी लाकड़ी करीशु। तो शू बनी गयु? च चकली नो च। હવે નીચે જોઈશું આપણે એ રીતે શું કરીશું? ડોટ કરીશું। શું કરીશ? ડોટ દ્વારા આપણે લખતા શીખીશું। ખ્યાલ આવે તમને બધાને? તો મેં અહીંયા ડોટ કર્યા છે। તો પહેલા આપણે શું કરીશું? અર્ધગોળ કરીશું। શું કરીશું? અર્ધગોળ। પછી તેની ઉપર બીજું એટલે કે ગોળ કરીશું। ગોળ કર્યા પછી ફરી અર્ધગોળ કરીશું અને પછી દાદાની લાકડી કરીશું। શું કરીશું? દાદાની લાકડી। તો શું બની ગયું? ચ ચકલીનો ચ। શું બની ગયું? ચ ચકલીનો ચ। એ જ રીતે ફરીથી। તો હવે શું કરીશું? અર્ધગોળ કરીશું। શું કરીશું? અર્ધગોળ। પછી ગોળ સર્કલ બનાવીશું અને પછી ફરીથી અર્ધગોળ કરીશું આપણે અને પછી દાદાની લાકડી કરીશું। તો શું બની ગયું? ચ ચકલીનો ચ। શું બન્યું? ચ ચકલીનો ચ। કયો મૂળાક્ષર બની ગયો? ચકલીનો ચ। કયો મૂળાક્ષર બની ગયો? ચકલીનો ચ। હવે આપણે ફરીથી ડોટ દ્વારા કરીશું, બરોબર છે? તો મેં અહીંયા ડોટ કર્યા છે, તો હવે તેની ઉપર આપણે ગૂંટવાનું છે। શું કરવાનું છે? ગૂંટવાનું છે। તો અહીંયા અર્ધગોળ અર્ધગોળ કરીશું। શું કરીશ? અર્ધગોળ। પછી ગોળ કરીશું, બરોબર? પછી ફરીથી અર્ધગોળ કરીશું અને પછી દાદાની લાકડી કરીશું। તો શું બની ગયું? ચ ચકલીનો ચ બની ગયું। શું બની ગયું? ચ ચકલીનો ચ। ફરીથી અહીં આપણે ડોટ કરીશું। તમે ડોટ કર્યા છે તેની ઉપર આપણે ગુંટીશું। તો પહેલા અર્ધગોળ કરીશું, પછી સર્કલ કરીશું, પછી ફરીથી અર્ધગોળ કરીશું અને દાદાની લાકડી કરીશું। તો બની ગયું ચ ચકલીનો ચ। કયો મૂળાક્ષર બન્યો? ચ ચકલીનો ચ મૂળાક્ષર। ખ્યાલ આવે તમને બધાને? તો ફરીથી આપણે શું કરીશું? ડોટ કરીશું। ડોટ દ્વારા આપણે લખીશું। તો મેં અહીંયા ડોટ કર્યા છે, તો હવે શું કરવાનું છે? મેં ડોટ કર્યા છે તેની ઉપર આપણે ગૂંટીશું। પહેલા અર્ધગોળ કરીશું। શું કરીશું? અર્ધગોળ કરીશું, પછી ગોળ બનાવીશું, બરોબર છે? અને પછી ફરીથી અર્ધગોળ કરીશું અને પછી દાદાની લાકડી કરીશું।
तो शु बनी गयो च चपली नो च शु बन्यो च चपली नो च बनी गयो कयो मूळाक्षर बनी गयो च चपली नो च तो अहिया अहिया या बधा खानामां मैं तमने દોઢ ધારા ચકલીનો ચ શીખ્યો ખ્યાલ આવી ગયો તમને બધાને હવે અહીં આપણે સંકેતોનો ઉપયોગ કરીશું ચકલીનો ચ બનાવવા માટે કયા કયા સંકેતનો ઉપયોગ થાય તો અહીં આપણે લખીશું અર્ધગોળ કયું અર્ધગોળ અર્ધગોળ કયું લખ્યું મેં અહીંયા અહીંયા અર્ધગોળ લખ્યું બરોબર છે तो बे अर्धगोल नो उपयोग थाय छे बरोबर छे आ बन्ने अर्धगोल छे अने पछी गोल अने पछी दादानी लाकड़ी बरोबर तो अर्धगोल बीजो अर्धगोल गोल अने दादानी लाकड़ी तो आने आपणे गोल कहीशुं अने आने ग्रानपाती एटले दादानी लाकड़ी कहीशुं दादानी लाकड़ी तो आटला संकेतोनो उपयोग करीशुं तो आपणे चकलीनो च शीखी जईशुं बराबर छे तमारे आ संकेतो तमने आवडता हशे तो तमे चकलीनो च शीखी जशो तो पहेला आपणे शुं करवानुं छे अर्धगोळ करवानुं छे शुं करवानुं अर्धगोळ पछी गोळ बनावानुं तो आमे गोळ बनावानुं પછી બીજું અર્ધગોળ કરવાનું તો અમે બીજું અર્ધગોળ કર્યું અને પછી શું કરવાનું દાદાની લાકડી તો આ મેં બનાવી દાદાની લાકડી તો બની ગયો ચકલીનો ચ કયો મૂળાક્ષર બન્યો ચકલીનો ચ ફરીથી અર્ધગોળ લેવાનું છે પહેલા પછી સર્કલ લેવાનું છે એટલે ગોળ બનાવવાનું છે પછી ફરીથી અર્ધગોળ કરવાનું છે અને પછી દાદાની લાકડી કરવાની છે તો બની ગયો ચ ચકલીનો ચ ફરી અર્ધગોળ કરીશું પછી ગોળ બનાવીશું અર્ધગોળ કરીને ગોળ બનાવીશું પછી ફરીથી અર્ધગોળ કરીશું બરોબર અને પછી દાદાની લાકડી કરીશું તો શું બન્યું ચ ચકલીનો ચ શું બન્યું ચ ચકલીનો ચ એ જ રીતે ફરી અહીંયા આપણે શું કરીશું પહેલા અર્ધગોળ કરીશું પહેલા આપણે અર્ધગોળ કરીશું પછી બીજા નંબર આપણે શું કરીશું ગોળ કરીશું શું કરવાનું ગોળ કરવાનું અને પછી ફરીથી અર્ધગોળ કરવાનું છે ફરીથી અર્ધગોળ કરીશું અને પછી દાદાની લાકડી કરીશું તો શું બની ગયું ચ ચકલીનો ચ બગડતે આવડતો હશે ને તમે તમે આને તે બગડતે કરીને પણ દાદાની લાકડી કરો એટલે શું બની ગયું ચકલીનો ચ બગડતે એમાં તમે જે દાદાની લાકડી સીધી લઈ જાઓ છો એની જગ્યાએ તમારે અર્ધગોળ કરવાનું અને પછી દાદાની લાકડી કરવાની તો શું બની ગયો આ ચકલીનો ચ બની ગયો ફરીથી આપણે પહેલા કયું લેવાનું અર્ધગોળ લેવાનું શું લેવાનું અર્ધગોળ કરવાનું અને પછી ગોળ કરવાનું તો અર્ધગોળ કર્યા પછી મેં શું કર્યું ગોળ બનાવ્યું ગોળ બનાવ્યું હવે શું કરીશું ફરીથી બીજું અર્ધગોળ કરીશ અને પછી દાદાની લાકડી એટલે ગ્રાનપાસ્ટિક લઈશું તો દાદાની લાકડી કરીશ તો શું બની ગયું ચકલીનો ચ શું બની ગયું ચકલીનો ચ ચકલીનો ચ બના કયા કયા સંબંધનો ઉપયોગ કરવાનો અર્ધગોળ પહેલા તો બે અર્ધગોળના આપણે ઉપયોગ કરીશું પછી ગોળ અને દાદાની લાકડી તો આ ચાર સંકેતોના આધારે આપણે શું શીખીશું શીખી ગયા ચકલીનો ચ હવે લાસ્ટમાં આપણે શીખી રહ્યા છીએ તો હવે શું કરીશું અર્ધગોળ પછી ગોળ પછી બીજું અર્ધગોળ દાદાની લાકડી તો શું બની ગયું ચકલીનો ચ કેવી રીતે તો પહેલા દોઢ દ્વારા શીખ્યો અને પછી સંકેતોના
આધારે શીખ્યો જેમ કે મેં કરી તમને એક બગડિયા આવડતો હોય તો બગડિયામાં તમે સીધી દાદાની લાકડી કરો ને એની જગ્યાએ તમારે શું કરવાનું અર્ધગોળ કરવાનું અને પછી દાદાની લાકડી કરવાની શું કરવાનું દાદાની લાકડી તો શું બની ગયું ચકલીનો ચ શું બની ગયું ચકલીનો ચ પહેલા આપણે શું કરવાનું અર્ધગોળ લેવાનું પછી ગોળ અને પછી ફરીથી અર્ધગોળ કરવાનું શું કરવાનું ફરીથી અર્ધગોળ કરવાનું અને પછી દાદાની લાકડી કરવાની શું કરવાનું પછી દાદાની લાકડી કરવાની તો શું બની ગયું ચકલીનો ચ બની ગયો બરોબર છે તો આજે મેં તમને શું શીખવ્યું ચકલીનો ચ જે તમારે નોટબુકમાં લખવાનો રહેશે।